રાણાઓના પ્રૌઢ સહિત 13 લોકોને 1100 કરોડની લાલચ આપી 3 કરોડની છેતરપિંડી કરનાર શખ્સની ધરપકડ બાદ કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યો છે. રાણાઓના અશ્વિનભાઈ દેવજીભાઈ ભરસોડે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે કેશોદના કુકસવાડા ગામે રહેતા પ્રકાશ હેમરાજ પરમારે ઇરેડિયમ મેડલના જગના સોદા બાબતે પોતે બનાવેલ 47 મેમ્બરો પૈકી તમામ મેમ્બરને રૂપિયા 1100 કરોડનો લાભ થવાનો વિશ્વાસ અને લાલચ આપી અલગ અલગ વખતે 2015થી આજ સુધીમાં કુલ રૂપિયા 2,91,56,922 પડાવી તથા અન્ય ખર્ચાઓ કરાવી અને તે બાબતે કોઈપણ લાભ કે કોઈપણ પરત રકમ ન આપી તેમજ જુદી જુદી સરકારી કચેરીઓ તથા બેંકોના ઉપજાવી કાઢેલા કાગળો જે ખોટા હોવાનું પોતે જાણતો હોવા છતાં ફરિયાદીને બતાવીને વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. પોલીસે આરોપી પ્રકાશને તુરંત ઝડપી લઈ 12 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં એવું જણાવ્યું હતું કે આરોપીએ બતાવેલ ભાભા ઓટોમેટિક રિસર્ચ સેન્ટર, RBI, ઇન્કમટેક્સ, DRDO તથા IB ઓફિસ, ગાંધીનગરના પત્રો તથા અન્ય કાગળો બનાવટીના ખોટા હોવાનું જણાઈ આવેલ છે. તેથી વધુ સાચી માહિતી બહાર લાવવા તેના 12 દિવસના રિમાન્ડ જરૂરી છે. આ બધા બનાવટી દસ્તાવેજો કોની મદદથી કઈ જગ્યાએ અને કઈ રીતે તૈયાર કરાવેલ છે તે અંગે પોતે જાણતો હોવા છતાં પણ કોઈ હકીકત જણાવતા ન હોય, જેથી સાચી હકીકત મેળવવા આરોપીની પોલીસ કસ્ટડીમાં હાજરીની જરૂર છે. તેમજ આ રકમની રિકવરી કરવી જરૂરી હોય, જેથી તે અંગે તપાસ કરવા આરોપીની પોલીસ કસ્ટડીમાં હાજરીની જરૂર છે. આરોપીએ ફરિયાદી તથા સહાયદોને વિશ્વાસમાં લઈ પોરબંદર જિલ્લો, જૂનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, વડોદરા જિલ્લો, અમદાવાદ જિલ્લો, રાજસ્થાનના ઝાલોર જિલ્લા તથા બેંગ્લોર ખાતે કંપનીના કામ અર્થે લઈ ગયેલ હોય, જેથી આ તમામ જગ્યાએ આરોપીની સાથે અન્ય કોણ કોણ આરોપીઓ મદદ કરી હતી તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવાની હોવાથી આ તપાસ આરોપીની હાજરી સિવાય શક્ય ન હોવાથી આ અંગે તપાસ કરવા રિમાન્ડ જરૂરી છે. વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આરોપીએ ફરિયાદી તથા સાહેદોને RBI બેંકનો રૂપિયા 555 કરોડનો પે ઓર્ડર લાવી બતાવ્યો હતો. એ પે ઓર્ડર ક્યાંથી લઈ આવ્યો હતો તેમજ અસલ પે ઓર્ડર બાબતે કોઈપણ હકીકત જણાવેલ ન હોય, જેથી તે અંગે તપાસ કરવા રિમાન્ડ જરૂરી છે તેમ જણાવીને 12 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે કોર્ટે તેના રિમાન્ડ નામંજૂર કરી જેલ હવાલે કરવાનો હુકમ કરતાં તેને જેલ હવાલે કરાયો છે. બીજી તરફ સામાન્ય રીતે પોલીસે 5 પેટી દારૂ સાથે આરોપી પકડાય તો પણ મીડિયાને બોલાવી અને તેની સાથે ફોટો સેશન કરે છે અને પ્રેસ નોટ પણ આપે છે, પરંતુ આ મામલે નવાઈની વાત તો એ છે કે પોલીસે 3 કરોડની છેતરપિંડીનો આરોપી પકડાયો હોવા છતાં કોઈપણ પ્રેસ નોટ પણ જાહેર કરી ન હતી અને આરોપીના ફોટા પણ પાડ્યા ન હોવાનું જણાવ્યું હતું, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.